હાય ફ્રેન્ડ્સ, આપણો જે લાસ્ટ સેક્શન છે ને, સેક્શન ઈ બહુ સરસ મજાનો છે અને માર્ક સ્કોર કરવા માટેનો છે. શું કામ માર્ક સ્કોર કરવા માટે? આપણી પાસે ઘણી બધી ચોઈસીસ છે એમાં, અને ચોઈસીસ એટલે બહુ સારી ચોઈસીસ. અહીંયા તમને જે પેરેગ્રાફ લખવાનું કીધું છે કે 125 વર્ડ્સ, આપણી જે મધર ટંગમાં આપણે જે નિબંધ લેખન પૂછાય છે એમાં આપણને 250 વર્ડ્સમાં, એટલે 2.5 પેજ જેવું થાય. અહીંયા આપણે 125 એટલે 1.5 પેજ જેવું થાય એવું લખવાનું કે. અને આપણને અહીંયા સબ્જેક્ટ તરીકે બે ટોપિક તમને આપેલા હશે, બેમાંથી એક ટોપિક તમારે ચોઇસ કરવાનો છે. સૌ પહેલું કામ શું કરવાનું ખબર છે? તમારે ફોકસ કરવાનો. સેના ઉપર ફોકસ કરવાનું? કે તમને ટોપિક ક્યાં આપેલા છે, હવે ટોપિક પ્રમાણે તમારે જોઈ લેવાનું કે તમારે મેઇન ટોપિકમાં પોઈન્ટ્સ તમને આપેલા હોય છે, એમાં બેયના પોઈન્ટ્સ એકદમ શાંતિથી થોડો સમય રાખીને વાંચી લેવા. એ પોઈન્ટ્સ, એ પોઈન્ટ્સ જ્યારે તમે રીડ કરશો ત્યારે તમને મગજમાં સ્ટ્રોમ, એટલે મગજમાં વાવાઝોડું ઉપડશે કે વિચારોનું, કામ હું આવા લખીશ, આમાં આવે લખીશ, એની હું સ્ટાર્ટિંગ આવું કરીશ, એનું જે મેઇન પાર્ટ છે આવું લખીશ, તમને તરત સ્ટ્રોમિંગ થવા મળશે, એટલે આઈડિયાઝ આવશે. તો અહીંયા જ્યારે એસે જ્યારે તમે રાઇટિંગ કરો છો, જ્યારે નિબંધ લેખન તમે કરો છો ગુજરાતીમાં કે ઇંગ્લિશની અંદર કે હિન્દીમાં, ત્યારે તમારે એટલું યાદ રાખવાનું છે કે તમે સબ્જેક્ટ કયો ચોઈસ કરો છો. તમને ઇઝીએસ્ટ કયું ભણે છે, સૌથી ઇઝી, મોર ઇઝી કયું છે, ઇઝીયર કયું છે, તમારે જોઈ લેવાનું એક વખત. અહીંયા તમને બે ટોપિક તમને આપેલા છે. ક્યાં ક્યાં બે ટોપિક છે? એક તો માય પ્રિપેરેશન ફોર ધ બોર્ડ એક્ઝામિનેશન, બોર્ડ એક્ઝામિનેશનમાં મારી પ્રિપેરેશન એવું કીધેલું છે. અને એમાં તમને પોઈન્ટ્સ જે કે છે, યોર ડેઇલી રૂટીન. તો પહેલાં તો તમારે તમારી એક્ઝામિનેશન વિશે કહેવાનું કે મારી એક્ઝામિનેશન વિલ બી કરી અને ક્યારે આવશે એ બધું લખી નાખવાનું. એ થોડું ઘણું જ્યારે પ્રસ્તાવના લખો ત્યાર પછી તમારે તમારી ડેઇલી રૂટીન વિશે શબ્દ લખવાનો. ડેઇલી રૂટીન જ્યારે લખશો ત્યારે તમારે યાદ રાખવાનું કે હું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં જ લખવાનું હોય. ડેઇલી રૂટીન તમારો સિમ્પલ પ્રેઝન્ટ. હવે ટાઈમ ટેબલ ફોર, તમે ટાઈમ ટેબલ બનાવેલું હોય રીડિંગ એન્ડ પ્રિપેરેશન બે માટે, તમારા રીડિંગ અવર્સ અને પ્રિપેર માટે તમે શું કરો છો, ક્યાં ક્યાં મટીરિયલનો યુઝ કરો છો, હે એનું ટાઈમ ટેબલ તમારું શું છે, પેપર સોલ્યુશન કરો છો કે નહીં, હે એ બધું તમારે એના મુદ્દો છે એ, આના વિશે તમારે લખવાની વાત થઈ. સૌથી મહત્વની વાત કે એક્ઝામ ટાઈમ પ્રમાણે તમને ટ્યુન ઓફ 14 નામનો જે યુનિટ હતો એમાં તમારે હતું કે લાઇટ ખોરાક લેવાનો. હે સ્ટુડન્ટ્સ, યુ ઇટ લાઇટ બીકમ બ્રાઇટ એવું હતું. તો કયા પ્રકારનું ફૂડ લ્યો છો, એ ફક્ત ને ફક્ત રીડિંગ જ કરવા કરતાં કોઈ એવો સમય પણ હોય આપણી પાસે દિવસ દરમિયાન કે એમાં આપણે એન્ટરટેનમેન્ટ, એટલે કોઈ આપણે મનોરંજન, પછી એમાં કોઈ આપણે પઝલ, કોઈ ગેમ્સ, અને હવે તો મોબાઈલ છે બધા પાસે, તો મોબાઈલમાં કંઈ ને કંઈ અલગ અલગ પ્રકારની ગેમ્સ છે એ રમતા હોય છે, તો એના વિશે થોડા સેન્ટેન્સ લખવા. સૌથી મહત્વની વાતનો જે પોઈન્ટ છે, ટેકનિક ફોર મેમોરાઇઝિંગ. મેમોરાઇઝિંગ ટેકનિક ઘણાની રીડિંગ હોય, ઘણાની રાઇટિંગ હોય, ઘણાની લિસનિંગ હોય, ઘણાની રાઇટિંગની સાથે સાથે સ્પીકિંગ હોય, બોલવાનું, બોલતા બોલતા લખવાનું, ઠીક છે, એ બધી ટેકનિક છે કે તમને કઈ રીતના દરેકને દરેક સબ્જેક્ટમાં અલગ અલગ ટેકનિક કામ કરતી હોય, એ કોઈ પણ ટેકનિક તમે એ લખી શકો. નેક્સ્ટ વનની એડવાઇઝ, 10th બોર્ડમાં હોય અને તમને એડવાઇઝ આ કોઈ પેરેન્ટ્સ કે ટીચર્સ ન આપ્યું બને, ભાઈ 10th ધોરણમાં જ હોય, આવું તો કેટલાય કહેતા હશે, આવું કરાય ને તેવું કરાય ને કરવું હું આપણને જ ખબર પાછી. હે એ એડવાઇસ વિશે કોણ, પેરેન્ટ્સ શું કહે છે, ડેલી ટીચર્સ આપણને શું કહે છે એ લખવાનું. ફિઝિકલ એક્ટિવિટી એ પણ ઇમ્પોર્ટન્સ છે તમારે, રિક્વાયર. આખો દિવસ સતત એક ને એક પોઝિશનમાં બેસવા કરતા, વોકિંગ કરતા, જેમ કે અહીંયા હું તમને અત્યારે એક્સપ્લેન કરું છું તો વારે ઘડી જો આમથી આમ થાવ છું, હે એક ને એક જગ્યાએ ઉભો રહો તો મારા સ્નાયુ છે, મારા મસલ્સ છે એ ટાઈટ થઈ જાય, એવું નહીં કરવાનું. રીડિંગ જો આપણે કરતા હશું, હા નો ડાઉટ મેથ્સ કેવા પેપરનું આપણે સોલ્યુશન કરતા હોય તો આપણે કમ્પલસરી છે કે આપણે, પણ ઘણી વખત રીડિંગ કરતા હોય તો આપણે વોક કરતા કરતા, જેથી કરીને આપણું ફિઝિકલ એક્ટિવિટી રિક્વાયર એ છે કમ્પ્લીટ થાય.
એના વિશે થોડું લખી શકાય આપણે કે ભાઈ હું આ રીતના કામ કરું છું. હેલ્પ ફ્રોમ ફેમિલી એન્ડ ફ્રેન્ડ, આપણા જે ફેમિલી મેમ્બર્સ છે એ આપણને કઈ રીતના આપણી જે બોર્ડ એક્ઝામની પ્રિપેરેશનમાં આપણને હેલ્પફુલ થાય છે, હે આપણા માટે પોતાનો સમય પણ એ ખર્ચી અને કામ કરતા હોય. ફ્રેન્ડ આપણને એની નોટ્સ વગેરે આપતા હોય તો એના વિશે સેન્ટેન્સીસ લખવાના. સૌથી મહત્વની વાત, આપણે કંઈક ને કંઈક ગોલ સેટ કર્યો છે કે મારે આફ્ટર ટેન્થ મારે આ જગ્યાએ જવું છે, મારે આલ્ફા વિદ્યા સંકુલમાં મારે સાયન્સ માટે આવવું છે, અથવા મારે કોમર્સ ફિલ્ડ સિલેક્ટ કરવું છે, મારે આઈટીઆઈ મારે ડિપ્લોમા કરવું છે. કોઈ પણ આપણો જે કંઈક ગોલ સેટ હોય એ ગોલ સેટ આપણે અહીંયા લખી શકાય. ઠીક છે, નેક્સ્ટ વન ઇઝ જે તમને ઓવરમાં જે ટોપિક આપ્યો છે એ છે માય ફેવરિટ ટીચર. તો માય ફેવરિટ ટીચર, તો જો દરેકના બધાને અલગ અલગ ટીચર્સ હોય એની રાહ જોતા હોય, ઘણા સ્ટુડન્ટ છે ને ટીચર્સની રાહ જોતા કે આ ટીચર આવે તો સારું જલ્દી મજા આવી જાય, કે એ આપણને હોય તો સારું પડશે. તો અહીંયા માય ફેવરિટ ટીચરમાં જે આપણને પોઈન્ટ્સ આપેલા છે તો સૌથી પહેલું સારું કામ એવું લખાય કે ઓલ ટીચર્સ આર માય ફેવરિટ, એવું લખી જ નખાય. શું કામ? પછી લખાય કે કોઈને ખોટું ન લાગે, બીજું કઈ નહીં. પછી મોસ્ટ ફેવરિટ છે ને, મોસ્ટ ફેવરિટ એનું નામ લખી નખાય. ખ્યાલ આવી ગયો? જેમ કે સંદીપ સર ઇઝ માય ફેવરિટ ટીચર, મોસ્ટ ફેવરિટ બધા ટીચર જેમાં સંદીપ સર જે મને સૌથી ફેવરિટ છે, આપણે એવું કોઈ પણ નામ ધારવાનું. હિઝ ઓર હર ફિઝિકલ અપિયરન્સ, હવે ફિઝિકલ અપિયરન્સ સૌથી મહત્વનો છે, એના માટે તમારે એડજેક્ટિવ યુઝ કરવા પડે. એડજેક્ટિવ યુઝ મીન્સ ટોલ, ડાર્ક, હેન્સમ, બરાબર, ફેટ, મારી જેવો હોય અડબમ, થીન, વ્હાઈટ બિયર્ડ, આ બધું શું છે ફિઝિકલ અપિયરન્સ છે. એના વિશે થોડું 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 લખી નખાય, ત્રણ ચાર સેન્ટેન્સ લખાઈ જાય એમને મત ખાલી. એક મહત્વની વાત કહી દઉં વચમાં, હું ક્યારે આવા પોઈન્ટ પાડીને નહીં લખવાના, આમ આમ ઘણા આવેલા આવેલા સાયન્સમાં લખવાનું ટેવ હોય ને એમ નહીં લખવાના. આ પેરેગ્રાફ તમે લખી શકશો ભાઈ, હે જેમ કે આનો એક પેરેગ્રાફ નાનકડો એવો બનાવો, ભલે બે ત્રણ સેન્ટેન્સનો પેરેગ્રાફ હોય બનાવો, કોઈ પ્રોબ્લેમ નથી. આવા પોઈન્ટ્સ નહીં કરવા, જ્યારે તમે એસે રાઇટિંગ કરતા હોય ત્યારે આવું નહીં કરવાનું. ઠીક છે, હં, આટલું યાદ રાખજો. હર ઓર હિઝ મેથડ ઓફ ટીચિંગ, પછી જો એ મારા જેવા ઇંગ્લિશના સર હોય તો એની મેથડ ઓફ ટીચિંગ અલગ હશે, ફેવરિટ સબ્જેક્ટ તરીકે. મેથ્સના સર હોય તો એની મેથડ એ અલગ હોય, અલગ અલગ વ્યક્તિની મેથડ અલગ અલગ હોય છે, એના વિશે તમારે સેન્ટેન્સ લખવાના થતા હોય. ઠીક છે, હિઝ ઓર હર નોલેજ, ટીચર ક્યારે બનતા હશે ભાઈ, કે એની પાસે બે વસ્તુ હોય, એક તો એનો કોન્સેપ્ટ ક્લિયર હોય અને કંટ્રોલ પાવર, કન્ટેન્ટ પાવર અને કંટ્રોલ પાવર. તો એ કન્ટેન્ટ પાવર ક્યારે હશે, એની પાસે નોલેજ હોય ત્યારે. તો તમારે એના કન્ટેન્ટ પાવર વિશે લખવાનું કે એની બધી એડિશનલ નોલેજ પણ છે, એ કોઈ પણ એક સેન્ટેન્સ વિશે એક્સ્ટ્રા અલગ અલગ એક્ઝામ્પલમાં આપણને સ્ટોરીઝ અથવા તો વાત કરી શકે છે. ઠીક છે, તો આ આપણે વાત કરી શકીએ. એની અંદર મેઇન વસ્તુ છે નેચર. નેચરથી કોઈનો સ્ટ્રિક હોઈ શકે, કોઈનો કાઇન્ડ હોઈ શકે, કોઈનો હેલ્પફુલ હોઈ શકે, અલગ અલગ. આપણા ફેવરિટ ટીચરનો કેવો નેચર છે એના વિશે એકાદ બે સેન્ટેન્સ તમે લખી, એક એક્ઝામ્પલ સહિત લખાય કે ભાઈ એ પાસ્ટમાં મને આવું એનું એક્ઝામ્પલ એ છે કે એને આવું મદદ કરી હતી, એવું એક એક્ઝામ્પલ તમે લખી શકો, કોઈ વાંધો નહીં. કારણ કે તમારે લેન્થ વધારવી હોય જ્યારે પેજની, હે એક પેજમાંથી તમારે દોઢ પેજ ઉપર જવું હોય, વન એન્ડ હાફ પેજ, તો લખી શકો. હા, પણ બહુ મોટું પછી બે ત્રણ પેજનું તમારે નથી લખવાનું. તમને જે 125 કીધું છે એટલામાં તમારે કમ્પ્લીટ કરવાનો પ્રયત્ન કરવાનો. 125 એટલે ગણવા નથી વર્ડ્સ, એ 1 2 3 4 એમ નથી ગણવાનું, હો એ નિયર અબાઉટ કીધું છે, પછી એમ પકડેલી રાખવાનું કે 125 કીધું હો ભાઈ આપણને, એવું નહીં. ટ્રીટમેન્ટ ટુ સ્લો લર્નર, કોઈ પણ શિક્ષકની સૌથી મોટી ઉપલબ્ધિ શું હોય તો કે ક્લાસની અંદર બેઠેલા કોઈ પણ સ્લો લર્નર બાળક છે કે જેને વધારે મહેનત દેવી પડે છે એના ઉપર એનું કોન્સન્ટ્રેશન પાવર કેટલો છે, એનો કંટ્રોલ એના ઉપર કેટલો છે, એને કેવી રીતે ઇમ્પ્રુવ કરે છે, હે એને બોટમ ટુ અપ લઈ આવવા માટે શું છે, તો કે એના વિશે સેન્ટેન્સ લખવાના કે એને એક્સ્ટ્રા ટાઈમ આપે છે, એને એક્સ્ટ્રા કોચિંગ કરાવે છે, બરાબર. વાય ઇઝ હી ઓર શી, ટીચર તરીકે હી પણ હોઈ શકે, શીખવાઈ શકે, યોર
આઈડિયલ શા માટે તમારા આદર્શ છે એ તમારે લખવાનું છે. તો પેરેગ્રાફ રાઇટિંગમાં તમારે સૌથી જે મેઇન વસ્તુ મેં કીધી કે તમને ઓપ્શન આપેલો છે અને ઓપ્શનમાં જે તમને કેમાં વધારે સ્ટ્રોમ આવશે થોટના વિચારોના તોફાન શેમાં વધારે આવી શકશે એ તમારે નક્કી કરવાનું. અને એ નક્કી કર્યા બાદ તમારે પોઈન્ટ જોઈ લેવાના કે એ પોઈન્ટ ઉપર વધારેમાં વધારે હું કેટલું લખી શકીશ. હે, એ પ્રમાણે તમારે દોઢ પેજ છે એટલે કે 1.5 પેજ છે લખી શકાતું હોય તો લખવાની ખૂબ પ્રયત્ન કરવો જેથી આપણને આઉટ ઓફ 6 મેક્સિમમ માર્ક આપણે ગેઇન કરી શકીએ. ઓકે, તો આપણે આપણા નેક્સ્ટ પોઈન્ટ તરફ જઈએ.